કેમ છો બાળકો? મજામાં ને? વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આપણે ધોરણ 3 તેમાં વિષય અંગ્રેજી શીખવાનો છે. અંગ્રેજી વિષયમાં આપણે પ્રકરણ 11 શીખી રહ્યા છીએ, શરીરના અવયવોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આગળના વિડીયોમાં આપણે શરીરના અવયવોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખી ગયા અને બીજા વિડીયોમાં તે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 2 શીખી ગયા છીએ. અને હવે આજે આપણે પ્રશ્ન 3 શીખવાનો છે. પ્રશ્ન 3 અને 4 શીખવાના છે. તો પ્રશ્ન 3માં આપેલું છે, નીચે આપેલ સ્પેલિંગનો ખોટો અર્થ છે કે નાખો, એટલે કે જે સ્પેલિંગ આપેલા હોય તેની સામે તેના બે અર્થ આપેલા છે. તો બે અર્થમાંથી જે અર્થ ખોટો હોય તેની ઉપર આપણે રોંગની નિશાની કરી દેવાની છે. તો પહેલું આપેલું છે TONGUE, તેને વંચાશે ટંગ. ટંગ એટલે શું થાય? જીભ કે મોઢું, શું થશે વિચારો જોઈએ. તો ટંગ એટલે થશે જીભ. તો આપણે મોઢા ઉપર રોંગની નિશાની કરી દેવાની છે. ત્યાર પછી બીજું છે CHEEK, તેને વંચાશે ચીક. ચીક એટલે શું થાય? છાતી થાય કે ગાલ થાય? હા, ગાલ થાય. તો ખોટું શું આપેલું છે? તો કે છાતી આપેલી છે. તો છાતી ઉપર આપણે રોંગની નિશાની કરી દેવાની છે. ત્યાર પછી ત્રીજું છે FINGER, તેને વંચાશે ફિંગર. શું વંચાય? ફિંગર. તો ફિંગર એટલે શું થાય વિચારો જોઈએ. ફિંગર એટલે શું થાય? આંગળી થાય. તો આપણે આંગળી રાઈટ આન્સર છે, તો આંગળી રહેવા દેવાનું છે. અને ખોટું છે અંગૂઠો, તો અંગૂઠા ઉપર આપણે રોંગ કરી દેવાનો. પછી ચોથું આપેલું છે WAIST, વેસ્ટ. વેસ્ટ એટલે શું થશે? કમર કે ગરદન થાય? હા, કમર થાય. તો ગરદન ઉપર રોંગ કરી દેવાનું છે. ત્યાર પછી પાંચમું KNEE, તેને વંચાશે ની. તો ની એટલે શું થાય? તેનો અર્થ શું થશે? પગ થાય કે ઘૂંટણ? હા, ઘૂંટણ થાય. તો આપણે પગ ઉપર રોંગ કરી દેશું, એટલે કે પગને છેકી નાખશું. ત્યાર પછી છઠ્ઠું BELLY, બેલી. બેલી એટલે શું થાય? હા, પેટ થાય. તો અહીંયા પેટ અને કમર બે વસ્તુ આપેલી છે, તો પેટ સાચો જવાબ છે. તો આપણે કમર છે તે ખોટો જવાબ છે, તો કમર ઉપર રોંગ કરી દઈશું. ત્યાર પછી આવે છે ચોથો પ્રશ્ન. પ્રશ્ન 4, નીચે આપેલ ઉચ્ચારની સામે સ્પેલિંગ લખો. એટલે આપણને અહીંયા સ્પેલિંગ ઉચ્ચાર આપેલા છે, તે ઉચ્ચારની સામે આપણે તેના સ્પેલિંગ લખવાના છે. તો પેલું છે માઉથ. શું લખેલું છે? માઉથ ઉચ્ચાર લખેલો છે. હવે તેની સામે આપણે તેનો સ્પેલિંગ લખવાનો છે. તો માઉથનો સ્પેલિંગ થાય MOUTH, એટલે કે માઉથ. હવે આ સ્પેલિંગ આપણને ક્યારે લખતા આવડે? જો આપણે સરસ મજાના શરીરના અવયવોના સ્પેલિંગ મોઢે કર્યા હોય તો આપણને દરેક અવયવોના, એટલે કે દરેક શરીરના દરેક અંગોના સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને તેનો અર્થ બધું જ આવડતું હોવું જોઈએ. તો જ આપણને અહીંયા તેનો સ્પેલિંગ લખતા આવડે. બીજું છે એલ્બો. શું લખેલું છે? એલ્બો. તો એલ્બોનો સ્પેલિંગ શું થશે? તો ELBOW. શું થાય? ELBOW, એટલે એલ્બો. પછી ત્રીજું છે ચેસ્ટ. તો એ ચેસ્ટનો સ્પેલિંગ, તો કે CHEST, ચેસ્ટ. શું થશે? CHEST, ચેસ્ટ. પછી ચોથું છે હિલ. હવે અહીંયા આપણે હિલનો સ્પેલિંગ લખવાનો છે. તો હિલનો સ્પેલિંગ આવશે HEEL, હિલ. શું થાય? HEEL, હિલ. પછી પાંચમું થંબ. શું લખેલું છે? થંબ. તો થંબનો સ્પેલિંગ શું આવશે? તો THUMB, થંબ. શું આવશે? THUMB, થંબ. થંબ એટલે અંગૂઠો. પછી છઠ્ઠું આપેલું છે ની. તો નીનો સ્પેલિંગ શું થાય? KNEE. શું થશે? KNEE. પછી સાતમું છે નેક. તો નેકનો સ્પેલિંગ થશે NECK, નેક. શું થાય? NECK, નેક. નેક એટલે ગરદન. પછી આઠમું ફિંગર. ફિંગરનો સ્પેલિંગ થાય FINGER, ફિંગર. શું થશે? ફિંગરનો સ્પેલિંગ FINGER, ફિંગર. ફિંગર એટલે આંગળી.
तो आ प्रमाणे आपने दरेक स्पेलिंग ना उच्चार आपेला हुए छे, ए उच्चार नी सामे तेनो स्पेलिंग लखवानो छे। तो आवड़े ने बधाने? अहीं आपणे प्रश्न त्रण में जे स्पेलिंग आपेला होय तेनी सामे जे खोटो अर्थ आपेलो होय तेनी उपर रोंग करवानो छे, अने प्रश्न चार में उच्चार आपेला होय तेनी सामे तेनो आपणे साचो स्पेलिंग लखवानो छे। अने आ बधुं क्यारे आवडशे? जो आपणे सरस मजाना व्यवस्थित स्पेलिंग उच्चार अर्थ मोढे करेला हशे तो, एटले दरेक बाळकोए स्पेलिंग उच्चार अर्थ फरજિયાત मोढे करवाना छे। तो करशो ने बधा? ओके, थैंक यू।